વેલકમ બેક. વધુ એક સમાચાર. અરુણ જેટલીનું આજે ડભોઈમાં અસ્થિ વિસર્જન કરવામાં આવશે. સોમનાથ ઘાટ પર તેમનું અસ્થિ વિસર્જન કરવામાં આવશે અને સાથે જ તેમના પરિવારજનો આજે નર્મદા કિનારે જોવા મળશે. 100 જેટલા બ્રાહ્મણો દ્વારા જેટલીજીની અસ્થિની પૂજા કરવામાં આવી, સાથે જ ચાણોદના મલ્હારાવ ઘાટે તેમનું અસ્થિનું પૂજન કરાયું. ચાણોદના ગ્રામજનો દ્વારા શ્રદ્ધાંજલિ પણ તેમને અર્પણ કરવામાં આવી. પુત્ર રોહન દ્વારા ત્રિવેણી સંગમ ખાતે અસ્થિ વિસર્જન કરવામાં આવશે. આપને જણાવી દઈએ, સમાચાર જે મળી રહ્યા છે, ડભોઈ ખાતે અરુણ જેટલીનું અસ્થિ વિસર્જન કરવામાં આવશે. તેમના પુત્ર દ્વારા ત્રિવેણી સંગમ પર અસ્થિ વિસર્જન કરવામાં આવશે. 100 બ્રાહ્મણો દ્વારા પૂજા પણ કરાવવામાં આવી હતી. જ્યારે ગ્રામજનો દ્વારા તેમને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી. પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીના અસ્થિ વિસર્જન આજે કરવામાં આવશે. 100 જેટલા બ્રાહ્મણો દ્વારા જેટલીજીની અસ્થિની પૂજા અર્ચના કરવામાં આવી. ચાણોદના મલ્હારરાવ ઘાટે તેમના અસ્થિનું પૂજન કરાયું. ચાણોદના ગ્રામજનો દ્વારા શ્રદ્ધાંજલિ પણ તેમને અર્પણ કરવામાં આવી. પુત્ર રોહન દ્વારા ત્રિવેણી સંગમ ખાતે અસ્થિ વિસર્જન કરવામાં આવશે. સો જેટલા બ્રાહ્મણો દ્વારા જેટલીજીની અસ્થિની પૂજા કરવામાં આવી. ચાણોદના મલ્હારરાવ ખાતે અસ્થિનું પૂજન કરાયું. ચાણોદના ગ્રામજનો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. પુત્ર રોહન દ્વારા ત્રિવેણી સંગમ ખાતે અસ્થિ વિસર્જન કરવામાં આવશે. 100 જેટલા બ્રાહ્મણો દ્વારા જેટલીજીની અસ્થિની પૂજા સંપન્ન કરાઈ. તો પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીના અસ્થિ વિસર્જન ડભોઈના કરવામાં આવશે. 100 જેટલા બ્રાહ્મણો દ્વારા જેટલીજીના અસ્થિની પૂજા અર્ચના કરવામાં આવી હતી અને ચાણોદના મલ્હારરાવ ખાતે તેમના અસ્થિનું પૂજન કરવામાં આવ્યું. તેમના પરિવારજનો હાલ ઉપસ્થિત છે. ત્યાં મોટી સંખ્યામાં 100 જેટલા બ્રાહ્મણો પણ ઉપસ્થિત છે અને સાથે જ ગ્રામજનો દ્વારા તેમને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી. પુત્ર રોહન દ્વારા પૂજામાં બેસવામાં આવ્યા હતા અને પૂજા પૂર્ણ કરવામાં આવી હતી. ત્રિવેણી સંગમ ખાતે તેમના અસ્થિનું વિસર્જન કરવામાં આવશે.